નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 માં અંગ્રેજી વિષય ભણવાનું છે, જેમાં આપણે કેપિટલ લેટરના અંગ્રેજી મૂળાક્ષરો શીખી ગયા છીએ. અગાઉ આપણે કેપિટલ લેટર ટી સુધી શીખી ગયા. હવે આપણે આગળના લેટર કે શીખીશું. તો બધાનું ધ્યાન આ બાજુ, તમારી પાસે આવી ચોપડી છે તો બધા જ વિદ્યાર્થીઓ આવી ચોપડી કરશે. અને એમાં પેજ નંબર 9 આપેલું છે, જેમાં પેજ નંબર 9 છે જે તમારે ખોલવાનો રહેશે. હવે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન સૌપ્રથમ તો આગળની બોર્ડ તરફ રહેશે કે આપણે લેટરને પહેલા સમજીશું, બરાબર? તો બધાનું ધ્યાન આ બાજુ. આ સામે ચિત્ર છે, તમે જાણો છો બાળકો સામે છે? છત્રીનું ચિત્ર છે, બરાબર. આપણે છત્રીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ તમને ખબર છે? ચોમાસામાં, બરોબર. હવે અત્યારે ચોમાસા સિવાય બીજી ઋતુઓમાં પણ આપણે છત્રીનો ઉપયોગ થાય છે, જે ધંધાધારીઓ છે ઉનાળામાં તાપથી એમના રક્ષણ કરવા માટે, આપણે મોટી છત્રી હોય છે એ લગાવી અને પોતાનો ધંધો કરતા હોય છે. તો આ છત્રી છે, છત્રીને આપણે અંગ્રેજીમાં શું કહીશું? અમ્બ્રેલા કહીશું. શું કહીશું? અમ્બ્રેલા. અમ્બ્રેલાનો યુ કેપિટલ લેટર બન્યો, યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. સાનું ચિત્ર છે, તમને ખબર છે બધા બાળકો? સરસ, ફૂલદાનીનું ચિત્ર છે, સરસ. તો બધા બાળકો, ફૂલદાની તમારા ઘરે પણ હશે છે ને? ફૂલદાની આપણે શોકેસમાં મૂકીએ છીએ, ટીવી છે ટીવીની આજુબાજુ પણ આપણે મૂકતા હોઈએ છીએ, બરાબર? તો ફૂલદાનીને અંગ્રેજીમાં આપણે શું કહીશું? વાઝ કહીશું. શું કહીશું? વાઝ. વાઝનો વી લેટર બન્યો, વી ફોર વાઝ. વાઝ એટલે ફૂલદાની. હવે આગળનું ચિત્ર જોઈએ. સાનું ચિત્ર છે, કુવાનું ચિત્ર છે. કુવો તો તમે જોયો છે બાળકો? નથી જોયો, કેમ કે અત્યારે તો નળની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે કુવા આપણને ઘણા બધા ઓછા જોવા મળે છે. અને આપણે તો અહીંયા સિટીમાં તો ઘણા બધા ઓછા, કેમ કે ગામડામાં આપણને કુવો જોવા મળે છે. તો આ કુવાનું ચિત્ર છે. કુવાને અંગ્રેજીમાં આપણે વેલ કહીશું. ડબલ્યુ ફોર એનો અંગ્રેજી મૂળાક્ષર બને છે ડબલ્યુ. ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કુવો. ડબલ્યુ ફોર વેલ, વેલ એટલે કુવો. હવે આપણે આગળનું ચિત્ર જોઈશું. આ સારું ચિત્ર છે, તમને ખબર છે? ક્રિસમસ ટ્રીનું, સરસ. નાતાલનું ચિત્ર છે, ક્રિસમસ ટ્રીનું ચિત્ર છે, બરાબર. હવે આ આપણે કયા દિવસે આ તહેવાર ઉજવાય છે તમને ખબર છે? 25મી ડિસેમ્બર, બરાબર. ક્રિસમસ ટ્રી જે ખ્રિસ્તી લોકોનો તહેવાર છે એ 25મી ડિસેમ્બરે આપણે ઉજવાય છે. એ ક્રિસમસ ટ્રીનું ઝાડ છે, એને અંગ્રેજીમાં આપણે એક્સ ફોર ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી એટલે નાતાલનો વૃક્ષ કહીએ છીએ. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. સારું ચિત્ર છે, હોળીનું ચિત્ર છે, નાવનું ચિત્ર છે, બરાબર. બધામાં મુસાફરી કરી છે તમે બધાએ? કરી છે. હા, જ્યારે આપણે, ધારો કે આપણે કઈ કસે મંદિરે જવું છે દર્શન કરવા માટે, પણ મંદિર એ નદીની પીરે પાર છે. હવે આપણે નદીમાં ઓળંગીને તો જઈ શકીએ નહીં, તો સામા બેસીશું આપણે પહેલા આવી નાવમાં બેસીશું. અને એ નાવમાં મુસાફરી કરીને આપણે નદીની પીરે પાર જઈ અને મંદિરના દર્શન કરી શકીએ. તો આ હોળીનું ચિત્ર છે, એને અંગ્રેજીમાં યોટ કહીશું. શું કહીશું? યોટ. યોટ, વાય ફોર યોટ. યોટ એટલે વિહાર નૌકા. શું કહેવાય? વાય ફોર યોટ. યોટ એટલે વિહાર નૌકા. હવે બાળકો, નીચે સાનું ચિત્ર છે, તમને ખબર છે? હા, સારું ચિત્ર છે, ઓળખાય છે તમે બધાને? ચેનનું ચિત્ર છે, જે તમારી સ્કૂલ બેગ છે એમાં પેલું પર્સ છે એમાં ઉપર તમારે ચેન લગાવેલી હોય છે ને, એ ચેનનું ચિત્ર છે. ચેનને આપણે અંગ્રેજીમાં શું કહીશું? જીપ કહીશું. શું કહીશું? જીપ. જીપ એટલે ઝેડ. જીપ નો થયો ઝેડ ફોર જીપ.
જીપ એટલે ચેન, જળ પર જીપ, જીપ એટલે ચેન. બાળકો ચલો ફરી એક વખત આ મૂળાક્ષરને આપણે ઓળખી લઈએ. વાય યુ પર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. વી પર વાઝ, વાઝ એટલે ફૂલદાની. ડબલ્યુ પર વેલ, વેલ એટલે કૂવો. ડબલ્યુ પર વોચ એટલે ઘડિયાળ પણ, વોચ એટલે ઘડિયાળ પણ થઈ શકે. તેવી જ રીતે એક્સ પર ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રી એટલે નાતાલનો વૃક્ષ. વાય પર યોટ, યોટ એટલે બિહાર નૌકા. જેડ પર જીપ, જીપ એટલે ચેન. તો બાળકો આપણે અહીંયા કેપિટલ લેટર એ ટુ ઝેડ અહીંયા આપણે પૂર્ણ થાય છે. હવે બધા જ વિદ્યાર્થીઓ આ લેટર્સ તૈયાર કરશે મમ્મી પપ્પા સાથે બેસીને. હવે આગળના નવા લેસન માટે આપણે ફરી મળીશું. તો બાય.